गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप जीशू पाठ नंबर 15 अपनी आसपासनी हवा। तो आ चेप्टर में आप जुए कि आगला चेप्टर प्रकरण नंबर 9 में आप सीख्या था कि दरेक जीवंत वस्तु ने हवा की जरूर पड़े, पर शू ते क्य हवा जोई है? भले ते हवा ने जोई न हो, परंतु तीन हाजरी ने घनी बड़ी रीते अनुभवी हे कि अँ हवा है। જ્યારે વૃક્ષના પાંદડાઓનો અવાજ થાય છે અથવા દોરી પર રહેલા કપડાં લહેરાય, ત્યારે તમે તેની નોંધી છે, હાજરી નોંધી હશે કે અહીંયા હવાના કારણે પત્તા હલે છે કે કપડાં ઉડે છે। જ્યારે પંખો ચાલુ કરવામાં આવે ત્યારે ખુલ્લા પુસ્તકના પાના ઉડવા લાગે છે। તમારા પતંગનું ઉડવાનું પણ ગતિ કરતી હવા દ્વારા જ શક્ય બને છે। હવે હમણાં જ ઉત્તરાયણ ગઈ તમે જોયું હશે કે ઉત્તરાયણમાં પતંગ હવા હશે તો જ ચકશે, બાકી ચકશે નહીં। તો પ્રકરણ 5માં પણ તમે પ્રવૃત્તિ 3માં રેતીમાંથી લાકડાના વહેણને ઉપડવાની ક્રિયા વડે અલગ કરેલું તે તમને યાદ છે। પવન દરમિયાન ઉપડવાની ક્રિયા વધુ અસરકારક છે। તમે એ પણ જોયું હશે કે વાવાઝોડા દરમિયાન પવન ખૂબ જ ઝડપથી ફૂંકાતો હોય છે અને ઘરના છાપરા પણ ઉડાડી દે છે। તમે ક્યારે ફરકડીથી રમ્યા છો? તો ફરકડી તમે નાના હશો ત્યારે આવી ફરકડીઓ જોવા મળી છે આકૃતિ 15.1માં। તો હવે એની નીચે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 1 તમને સાદી ફરકડી કઈ રીતે બનાવવી તે શીખવાડ્યું છે। તો ચાલો આકૃતિ 15.2માં દર્શાવેલી સૂચના મુજબ આપણે પોતાની ફરકડી બનાવીએ। ફરકડીની સળી પકડીને ખુલ્લી જગ્યામાં વિવિધ દિશાઓમાં ઊભા રહો, તેને થોડી આગળ પાછળ હલાવો, જુઓ શું થાય છે, શું ફરકડી ગોળ ગોળ ફરે છે? હા, ગોળ ગોળ ફરે છે। હવે ફરકડીને કોણ ફેરવે છે? તો પવન, ખરું ને? તમે પવનની દિશા સૂચવનારું સાધન વેધરકોક જોયું છે? આ સાધન તે સ્થળે પવનની દિશા સૂચવે છે। તમને વેધરકોક નીચે દર્શાવેલું છે આકૃતિ 15.3માં કે કેવો હોય વેધરકોક જેની મદદથી દિશા જાણી શકાય। હવે 15.1માં છે કે શું હવા આપણી આસપાસ બધે જ હાજર છે? તો તેના વિશે જોઈએ તો તમારી મુઠ્ઠી બંધ કરો, તેમાં શું છે? કાંઈ નહીં। તો તે જાણવા આપણે નીચેની પ્રવૃત્તિ કરીએ। હવે નીચે છે કે કાચની બોટલ લેવાની છે, શું તે ખરેખર ખાલી જ છે કે તેમાં કંઈક છે? તેને ઊંધી કરો, શું હવે તેમાં કંઈ છે? તો બોટલના ખુલ્લા મુખને પાણી ભરેલા પાત્રમાં આકૃતિ 15.4માં દર્શાવ્યા મુજબ ડૂબાડો। પહેલા નંબરની આકૃતિ છે તેના મુજબ તમારે ડૂબાડવાનું છે। જુઓ શું પાણી બોટલની અંદર દાખલ થાય છે? શું તમને પરપોટા બહાર આવતા દેખાય છે અથવા બુડબુડ અવાજ સંભળાય છે? સૌથી પહેલાં તમારે આ રીતે બોટલ નાખવાની, ત્યાર પછી બોટલ ત્રાંસી કરશો તો તેમાંથી બુડબુડ અવાજ ઉપર આવતો જણાશે। શું તમે હવે અંદાજ લગાવી શકો કે બોટલમાં શું હતું? તો બોટલમાં હવા હતી। હવા જગ્યા રોકે છે જેના કારણે બોટલની અંદર પાણી જઈ શકતું નથી। જ્યારે તમે હવાને બહાર કાઢો છો ત્યારે તે પાણીમાંથી બુડબુડ અવાજ સાથે તે બહાર આવે છે અને બોટલની અંદર પાણી ભરાય છે। હા, તમે સાચા છો, તે હવા છે જે બોટલમાં હાજર હતી। બોટલ ખાલી હતી જ નહીં, હકીકતમાં તો તેને ઊંધી કરી ત્યારે હવાથી સંપૂર્ણ ભરેલી હતી। એટલે જ તમે નોંધ્યું કે જ્યારે ઉલટી રાખેલી સ્થિતિમાં જ તેને વધુ ધક્કો મારવામાં આવ્યો, છતાં હવાને બહાર નીકળવાની જગ્યા ન હોવાથી પાણી અંદર દાખલ થઈ શક્યું નહીં। જ્યારે બોટલને ત્રાંસી કરવામાં આવી ત્યારે હવા પરપોટા સ્વરૂપે બહાર નીકળી શકી અને હવાએ જે જગ્યા રોકેલી હતી તે ખાલી જગ્યામાં પાણી ભરાયું। આ પ્રવૃત્તિ દર્શાવે છે કે હવા જગ્યા રોકે છે તે બોટલમાંની આસપાસ બધી જ જગ્યા ભરી દે છે। તે આપણી આસપાસ બધે જ હાજર છે, હવાને કોઈ રંગ નથી અને તેની આરપાર જોઈ શકાય છે, તે પારદર્શક છે। આપણી પૃથ્વી હવાના પાતળા આવરણથી ઘેરાયેલી છે। આ આવરણ પૃથ્વીની સપાટીથી ઘણા કિલોમીટર સુધી વિસ્તરેલું હોય છે અને તેને વાતાવરણ કહે છે।
તમને શું લાગે છે કે પર્વતારોહકો જ્યારે ઊંચા પર્વત પર ચડતા હોય છે ત્યારે ઓક્સિજનના સિલિન્ડર શા માટે સાથે રાખે છે? કારણ કે ત્યાં હવા ઓછી હોય છે, એટલે કે ઓક્સિજન સાથે લઈ જવું જરૂરી હોય. હવે છે, હવા શાની બનેલી છે? તો અઢારમી સદીમાં લોકો એવું જ માનતા હતા કે હવા કોઈ એક જ પદાર્થ છે. પ્રયોગોએ પુરવાર કર્યું કે એવું નથી, હવા એ ઘણા વાયુઓનું મિશ્રણ છે. તે કેવા પ્રકારનું મિશ્રણ છે? તો ચાલો આપણે મિશ્રણના કેટલાક મુખ્ય ઘટકો એક પછી એક શોધી કાઢીએ. પાણીની વરાળ વિશે જોઈએ આપણે પહેલાં. તો આપણે આગળ શીખી ગયા છીએ કે હવામાં પાણીની બાષ્પ હોય છે. આપણે એ પણ જોયું કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંગ્રહણ થાય છે અને ઠંડી સપાટી પર તેના ટીપા દેખાઈ આવે છે. કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્વનું છે. તો હવે છે ઓક્સિજન વિશે જોઈએ, કે જે પ્રવૃત્તિ 3 દ્વારા તમને બતાવવામાં આવ્યું છે કે ઓક્સિજન કઈ રીતે હવામાં હાજર હોય છે. તમારા શિક્ષકની હાજરીમાં બે છીછરા પાત્રોમાં બે સમાન કદની નાની મીણબત્તી મૂકો. હવે પાત્રોમાં થોડું પાણી ભરો, મીણબત્તી સળગાવો અને આકૃતિ 15.6 મુજબ દરેકને કાચના ઊંધા પ્યાલાથી ઢાંકો, જેમાં એક પ્યાલો બીજા પ્યાલા કરતા ઊંચો હોય. ધ્યાનથી જુઓ કે સળગતી મીણબત્તીનું તથા પાણીના સ્તરનું શું થાય છે. તો શું મીણબત્તી સળગવાનું ચાલુ રાખે છે કે બુજાઈ જાય છે? શું પ્યાલાની અંદર પાણીની સપાટી સમાન રહે છે? હવે મીણબત્તીનું સળગવું એ ચોક્કસપણે હવામાં કંઈક ઘટકની હાજરીના લીધે થવું જોઈએ, ખરું ને? શું જુદી જુદી ઊંચાઈવાળા બે પ્યાલાના અવલોકનોમાં તમે કોઈ ફેરફાર નોંધ્યું કે એક પ્યાલો નીચે અડાડેલો છે અને એક પ્યાલો થોડો ઉપર મૂકેલો છે? તો સળગવાની ક્રિયા ફક્ત ઓક્સિજનની હાજરીમાં જ થઈ શકે છે. આપણે જોયું કે હવાનો એક ઘટક ઓક્સિજન છે, કે ઓક્સિજન જો એ પ્યાલાની અંદર હશે તો મીણબત્તી સળગતી રહેશે, બાકી મીણબત્તી બુજાઈ જશે. તો હવે દરેક ગ્લાસમાં હવાનો જથ્થો અને તેને લીધે તેમાં રહેલ ઓક્સિજનનો જથ્થો મર્યાદિત છે. જ્યારે સળગતી મીણબત્તી દ્વારા મોટાભાગનો ઓક્સિજન વપરાઈ જાય છે માટે તે વધારે સમય સળગતી નથી અને બુજાઈ જાય છે. તો આ બે આકૃતિમાંથી આ આકૃતિમાં મીણબત્તી સળગતી રહેશે, કારણ કે પ્યાલો ઊંચો છે. તેથી અહીંયાથી પ્યાલો ઊંચો હશે ત્યાં જગ્યામાંથી ઓક્સિજન મળતો રહેશે અને અહીંયા પ્યાલો નીચે અડાડેલો છે એટલે કે તેમાં મીણબત્તી થોડા સમય પછી બુજાઈ જશે. એટલે મીણબત્તી બુજાઈ જવી ત્યારે પાણી પ્યાલામાં ઉપર ચડે છે. જો કે સળગતી મીણબત્તીએ વાપરેલા ઓક્સિજન સાથે પાણીની સપાટીના વધારાની બાબતને સાંકળી શકાય નહીં. એટલે કે આ તપેલીમાં પાણી એટલે કે મીણબત્તી બુજાઈ જશે ત્યારે પાણી પ્યાલાની અંદર ઉપર ચડશે અને આમાં તેવી કોઈ બાબત હોતી નથી. તો આ ઓક્સિજન વિશે આપણે જોયું. હવે આગળ આવે છે કે નાઇટ્રોજન. તો શું પ્રવૃત્તિ 3માં તમે નોંધ્યું કે મીણબત્તી બુજા ગયા પછી પણ હવાનો ખાસો ભાગ કાચની બોટલની અંદર બાકી રહી જાય છે, જે હવાના કોઈક અન્ય ઘટકની હાજરીનો નિર્દેશ કરે, જેના લીધે મીણબત્તી બુજાઈ જાય છે, કે જેના લીધે મીણબત્તી સળગવામાં તેનો કોઈ ભાગ હોતો નથી, જે દહનમાં મદદ કરતો નથી એટલે કે સળગવામાં. હવાનો મોટો ભાગ નાઇટ્રોજન છે, જે મીણબત્તીને સળગવામાં મદદ કરતો નથી. હવા જે જગ્યા રોકે છે તેનો 1/4 ભાગ નાઇટ્રોજન જગ્યા રોકે છે, જેના લીધે મીણબત્તી બુજાઈ જાય છે. તો નાઇટ્રોજન વિશે જોયું કે શેના વિશે મીણબત્તી સળગે તો ઓક્સિજન સાથે અને શેનાથી મીણબત્તી બુજાઈ જાય તો નાઇટ્રોજન સાથે.
હવે આગળ છે કાર્બન ડાયોક્સાઇડ. તો બંધ રૂમમાં જો કોઈ પદાર્થ સળગતો હોય તો તમે ગભરામણ અનુભવી હશે. સળગવાની ક્રિયા ચાલુ રહેવાને લીધે રૂમમાં વધારે પડતો કાર્બન ડાયોક્સાઇડ એકઠો થવાને કારણે આવું થતું હોય છે. કાર્બન ડાયોક્સાઇડ આપણી આસપાસ હવાનો ખૂબ નાનો ઘટક છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાપરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. વનસ્પતિ અને પ્રાણીજન્ય પદાર્થોના સળગવાથી પણ ઓક્સિજનનો વપરાશ થાય છે અને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય કેટલાક વાયુઓ ઉત્પન્ન કરે છે. તો આ કાર્બન ડાયોક્સાઇડ વિશે જોયું કે જેના લીધે એટલે કે જેમાં હવાનો કેટલામો ભાગ હોય છે. હવે આગળ છે ધૂળ અને ધુમાડો. તો બળતણનું દહન થવાથી ધુમાડો પણ ઉત્પન્ન થાય છે. ધુમાડો થોડા વાયુ અને ધૂળના રચકણ ધરાવે છે જે મોટા ભાગે નુકસાનકારક હોય છે. એટલા માટે જ ફેક્ટરીઓને લાંબી ચીમનીઓ હોય છે જે નુકસાનકારક ધુમાડાને તથા વાયુઓને આપણા નાકથી દૂર લઈ જાય છે પણ તેને આકાશમાં ઉડતા પક્ષીઓની નજીક લઈ જાય છે. ધૂળના રચકણો હંમેશા હવામાં હાજર જ હોય છે. તો હવામાં એક આ પણ ઘટક હોય છે. તો આમ આપણે હવામાં કેટલા ઘટક હોય, હવા શાની બનેલી હોય તેના વિશે જોયું. હવે આપણે આવતા લેક્ચરમાં પ્રવૃત્તિ ચાર્ટનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.